નમસ્કાર મિત્રો આપણે નાનપણથી કોઈ સંખ્યાની તરત પછીની સંખ્યા કોઈ સંખ્યાની તરત પહેલાંની સંખ્યા ઉપરાંત કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આ તમામ બાબતો વિશે શીખ્યું છે ઉપરાંત કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેની વચ્ચેની સંખ્યાઓ માટે પણ આપણે ઘણી બધી બાબતો શીખી છે તો આપણે એના માટે એક નાનું ઉદાહરણ લઈએ અને ત્યાર પછી સમય સંખ્યાઓ કોઈ પણ બે આપેલી હોય તો તેની વચ્ચેની કઈ કઈ સંખ્યાઓ આવે તેના વિશે પણ આપણે આજે થોડીક માહિતી મેળવીએ અહીં આપણને બે સંખ્યાઓ આપેલી છે ત્રણ અને દસ આ બંને પૂર્ણ સંખ્યાઓની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તો આપણે સામાન્ય રીતે પણ કહી શકીએ કે ત્રણ અને દસની વચ્ચે જે સંખ્યાઓ એટલે કે ચાર પાંચ છ આ બધી સંખ્યાઓ આવશે પરંતુ આપણે તેને સંખ્યા રેખાની મદદથી જોઈએ તો અહીં આપણને એક સંખ્યા રેખા આપી છે જેમાં શૂન્યથી દસ સુધીની તમામ સંખ્યાઓ દર્શાવેલી છે જેમાં બે સંખ્યાઓ ત્રણ અને દસ આ બંનેની વચ્ચે જે જે સંખ્યાઓ આવે છે તે આપણે જોઈએ તો આપણને અહીં સ્પષ્ટ દેખાય છે કે ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે આપણને અહીં વચ્ચે છ સંખ્યાઓ મળે છે આવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ આપણે લઈએ એ જોઈએ ઋણ ત્રણ અને ધન ત્રણ આ બંનેની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે આ બાબતને પણ આપણે સંખ્યા રેખા પર જોઈએ તો અહીં શૂન્યથી જમણી તરફ આપણને ધન અંકો અને શૂન્યથી ડાબી તરફ આપણને ઋણ સંખ્યાઓ દેખાય છે જેમાંથી ઋણ ત્રણ અને ધન ત્રણ આ બંનેની સંખ્યાઓ આપણે જોઈએ તો આપણને મળે છે ઋણ બે ઋણ એક શૂન્ય એક અને બે આ રીતે ધન ત્રણ અને ઋણ ત્રણ આ બંનેની વચ્ચે આપણને કુલ પાંચ પૂર્ણાંક સંખ્યાઓ મળે છે અહીં બે સંખ્યાઓ આપી છે ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણની વચ્ચેની સંખ્યાઓ આપણે શોધવી છે અહીં ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણ આ બંનેનો છેદ અલગ અલગ છે તેથી આ બંનેની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટે આપણે બંનેનો છેદ પહેલા સમાન કરવો પડશે જુઓ જે પ્રથમ સમય સંખ્યા છે ઋણ ત્રણના છેદમાં પાંચ એને અંશ અને છેદ બંનેમાં ત્રણ વડે ગુણતા આપણને મળે છે ઋણ નવના છેદમાં પંદર અને બીજી સમય સંખ્યા ઋણ એકના છેદમાં ત્રણ એને પણ અંશ અને છેદમાં પાંચ પાંચ વડે ગુણતા ઋણ પાંચના છેદમાં પંદર હવે આપણને જે બે સંખ્યા મળી ઋણ નવના છેદમાં પંદર અને ઋણ પાંચના છેદમાં પંદર આ બંનેનો છેદ સમાન છે માટે આપણે આને સંખ્યા રેખા પર દર્શાવી શકીશું હવે આપણે તેને સંખ્યા રેખા પર દર્શાવીએ સંખ્યા રેખા પર આપણે જોઈ શકીએ છીએ કે ઋણ બેના છેદમાં પંદર ઋણ ત્રણના છેદમાં પંદર ઋણ ચારના છેદમાં પંદર આવી રીતે ઋણ દસના છેદમાં પંદર સુધી તમામ સંખ્યાઓ દર્શાવેલી છે આપણે ઋણ નવના છેદમાં પંદર અને ઋણ પાંચના છેદમાં પંદર આ બંનેની વચ્ચે જો આપણે જોઈએ તો આપણને દેખાય છે અહીં આપણને ઋણ નવના છેદમાં પંદર અને ઋણ પાંચના છેદમાં પંદર આ બે સંખ્યાઓની વચ્ચે જે સંખ્યાઓ મળી રહી છે એટલે કે ઋણ આઠના છેદમાં પંદર ઋણ સાતના છેદમાં પંદર અને ઋણ છના છેદમાં પંદર ત્રણેય સમય સંખ્યાઓ એ આપેલ સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ છે તેથી ઋણ નવના છેદમાં પંદર અને ઋણ પાંચના છેદમાં પંદર આ બંનેની વચ્ચે આપણને ઋણ આઠના છેદમાં પંદર ઋણ સાતના છેદમાં પંદર અને ઋણ છના છેદમાં પંદર ત્રણ સંખ્યાઓ મળે છે એ ત્રણેય સંખ્યાઓમાં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તે પણ આપણને દર્શાવેલ છે હજી એક બીજું આપણે ઉદાહરણ લઈએ અહીં ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણ આ જ સંખ્યામાં જો વચ્ચેની સંખ્યાઓ આપણે વધારે જોઈતી હોય તો આપણે અંશ અને છેદમાં વધારે મોટી સંખ્યા વડે ગુણાકાર કરવો જોઈએ જેમ કે અહીં આપણને દર્શાવેલું છે ઋણ ત્રણના છેદમાં પાંચની સાથે અંશ અને છેદ બંને સંખ્યામાં ત્રીસ વડે ગુણાકાર કરેલ છે એટલે આપણને જવાબ મળે છે ઋણ નેવુંના છેદમાં એકસો પચાસ અને ઓછા એકના છેદમાં ત્રણ ગુણ્યા અંશ અને છેદ બંને સંખ્યામાં પચાસ પચાસ વડે ગુણતા આપણને સંખ્યા મળે છે ઋણ પચાસના છેદમાં એકસો પચાસ અહીં બંનેનો છેદ એકસો પચાસ એકસો પચાસ મળે છે આ બંનેની વચ્ચેની સંખ્યાઓ આપણે ખૂબ સરળતાથી મેળવી શકીએ તો અહીં ઋણ નેવુંના છેદમાં એકસો પચાસ અને ઋણ પચાસના છેદમાં એકસો ને પચાસ આ બંનેની વચ્ચે આપણને ઋણ નેવ્યાસીના છેદમાં એકસો પચાસ ઋણ અઠ્યાસીના છેદમાં એકસો પચાસ ઋણ સત્યાસીના છેદમાં એકસો પચાસ આવી રીતે છેક સુધી ગણીએ તો ઋણ એકાવનના છેદમાં એકસો ને પચાસ આ રીતે આપણને ઋણ ત્રણના છેદમાં પાંચ અને ઋણ એકના છેદમાં ત્રણ આ બંનેની વચ્ચે આપણે જેટલી સમય સંખ્યાઓ જોતી હોય એટલી આપણને મળશે એટલે કે સમય સંખ્યાઓ આપણે અનંત સુધી મેળવી શકીએ છીએ આવી રીતે આ યાદીઓને કોઈ અંત નથી આપણે સૌ જાણીએ છીએ કે જેમ આપણે અંશ અને છેદમાં પચાસ જેવી સંખ્યા વડે ગુણ્યા તો પણ આપણને ઘણી બધી સંખ્યાઓ મળી જો આનાથી પણ વધુ મોટી સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણવામાં આવે તો બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણને ઘણી બધી મળી શકે આપણે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની અનંત સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ આ રીતે આપણે જોયું કે કોઈપણ બે સમય સંખ્યાઓની વચ્ચે આપણે ઘણી બધી એટલે કે અનંત સમય સંખ્યાઓ મેળવી શકીએ છીએ થેન્ક યુ